ભાજપમાંથી જ બંને નેતા વિધાનસભાની પેટા ચૂંટણી પણ લડશે આ પણ એક શક્યતાઓ છે રાધનપુર અને બાયડ બેઠક આ બંને બેઠકો હવે ખાલી પડી છે અને અને અલ્પેશ ધવલ કારણ કે જુગલજી ઠાકોરને રાજ્યસભાના સાંસદ બનાવાયા છે તો હવે અલ્પેશ ઠાકોર ને મંત્રી બનાવવાની પૂરી પૂરી શક્યતાઓ છે હાલાકી ક્યારે જોડાશે એ હજુ ક્લિયર નથી થઈ રહ્યું મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે સોમવારે જોડાશે અને મંત્રી પણ બનાવાશે બ્રિજેશ તુર્શીએ વર્ષે જોડે બ્રિજેશ લગભગ સોમવારે જોડાનો તો અલ્પેશ અને ધવલ ઇન્કાર કરી રહ્યા છે તો આગામી સપ્તાહ તો ફાઈનલ છે અને ફાઈનલ હોય તો પછી કોણ કોણ ઉપસ્થિતિમાં રહેશે અમિત શાહની વાત ચાલતી હતી કે અમિત શાહની હાજરીમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય એ પણ એક શક્યતા હતી પણ એ ના થયો તો જેપી નડ્ડાજી આવી રહ્યા છે તો એમની હાજરીમાં લગભગ જોડાઈ જશે અને મંત્રી ફાઈનલ છે જી વાત કરવામાં જનક તો છેલ્લા કેટલાક સમયથી મેસેજ ફરી રહ્યા હતા કે આગામી સપ્તાહે તેઓ જોડાઈ રહ્યા છે આગામી સપ્તાહે જોડાવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે પણ પહેલા પંદર તારીખ આવી હતી જોકે થોડી જ વાર પહેલા બંને નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત થઈ તેની અંદર તેમણે સ્પષ્ટ ઇન્કાર કર્યો કે અમે જે છે બંને નેતાઓએ સ્પષ્ટ ના પાડી કે તેઓ સોમવારે જે જોડાવાના છે તે મેસેજ ખોટા છે જે વાયરલ થયા તે મેસેજ પણ ખોટા છે જ્યારે સત્તાવારી રીતે જાણ કર્યા બાદ જોડાશે તે પહેલા નહીં જોડાય તે પ્રકારની વાત બંને નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે જોકે અડતાલીસ કલાક કરતાં ઓછો સમય છે પંદર તારીખની અંદર એટલે સ્થિતિ આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે જોકે અલ્પેશ ઠાકોર સાથે જે પ્રમાણે વાત થઈ ટેલિફોનિક સત્તાવાર રીતે જોડાઈશું ઠાકોર પણ હોદ્દેદારો હાજર રહેશે મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં જોડાવાનું અલ્પેશ ઠાકોર કરી રહ્યા છે બીજી તરફ જે વાત છે કોની હાજરીમાં જોડાશે તો એક શક્યતા એ હતી કે તેઓ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બંનેની હાજરીમાં જોડાય અને બીજી એક શક્યતા એ એટલા માટે જોવાઈ રહી છે કારણ કે કાર્યકારી અધ્યક્ષ જેપી પી નડ્ડા સદસ્યતા અભિયાન લઈને જ ગુજરાત આવી રહ્યા છે સદસ્યતા અભિયાન હેઠળ તમામ રાજ્યોમાં તેમની મુલાકાત થઈ રહી છે અને તેઓ કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેમની હાજરીમાં જોડવાને લઈને પણ એક શક્યતા જોવાઈ રહી છે કે તેઓ જયારે ઓગણીસ તારીખે આવી રહ્યા છે તો તેમની હાજરીમાં સદસ્યતા અભિયાનનો મોટો કાર્યક્રમ યોજવાનો છે એ મોટા કાર્યક્રમની અંદર અલ્પેશ ઠાકોર ધવલ જોડવામાં આવે એક રાષ્ટ્રવ્યાપી મેસેજ જાય જયારે રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં આ બે નેતાઓ જોડાય છે આ પ્રકારની પણ એક વાત જોવાઈ રહી છે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે તેમના ભાજપમાં આવવાથી કેબિનેટ પણ તેમનું સ્થાન નિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કેબિનેટમાં પણ અલ્પેશ આપવામાં ઠાકોરને લોકસભા ચૂંટણી બાદ પડતા મૂકવાની વાતો હતી અને અલ્પેશને આવ્યા બાદ ઠાકોર સમાજનો મોટો ચહેરો તેમની પાસે આવે છે તેવા સંજોગોમાં દિલીપ ઠાકોરને અલ્પેશ ઠાકોર રિપ્લેસ કરે તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે બે ઠાકોર મંત્રીઓને સ્વાભાવિક રીતે કેબિનેટમાં ન લેવામાં આવે ત્યારે ત્યારે દિલીપ ઠાકોરની જગ્યાએ તેમને લેવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ રીતે જોવામાં આવી રહી છે પણ વિસ્તરણ જે છે એ વિધાનસભાનું સત્ર પૂરું થાય ત્યારબાદ થશે અને તેવા સંજોગોમાં ક્યારે વિસ્તરણ થાય છે તેની તારીખ હજુ આવવાની બાકી છે પણ અલ્પેશના ભાજપમાં આવવાની સાથે કેબિનેટમાં પણ સ્થાન આપવાનું તે પણ નિશ્ચિત બનાવી રહ્યું છે આની પાછળ ભાજપની લાંબી ગણતરીઓ અને રણનીતિ છે બીજી તરફ ધવલસિંહ ઝાલાને પણ બોર્ડ નિગમમાં સ્થાન આપવાની ચર્ચાઓ ચાલી રહી છે બોર્ડ નિગમમાં સ્થાન અપાશે અને મુખ્ય મુદ્દો બંને નેતાઓ વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ લડશે રાધનપુર અને બાયડ આજે બંને બેઠકો તેમની ખાલી પડી છે પોતાની તે તેવી છે જે અટકળો હતી કે અલ્પેશ ઠાકોરની સીટ બદલવામાં આવશે ના પાડી કે હું રાધનપુરનો પ્રતિનિધિ છું રાધનપુરની એ મને ચૂંટ્યો છે એટલે હું તેમની પાસે જઈ ફરી વખત મત માંગીશ પાંચ જુલાઈ જ અલ્પેશ ઠાકોરે આ નિવેદન પણ આપ્યું હતું એટલે સીધી રીતે અલ્પેશ ઠાકોર થી ચૂંટણી લડશે અને ધવલસિંહ ઝાલા બાયડથી ચૂંટણી લડશે એટલે તમામ રીતે જે કયાસો અને અટકળો ચાલી રહ્યા છે ભાજપમાં જોડાવાની તારીખ ભલે

તો એક મેસેજ અલ્પેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે ના હું આવીશ તો મારી પણ એન્ટ્રી એક શાનદાર રીતે થશે એ પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય અલ્પેશ ઠાકોરને જે છે લાંબી રાજકીય સફર જોવાની બાકી છે હજુ તો રાજકારણમાં આવે જે છે બે થી લઈને બે હાજર ઓગણીસ સુધીનો થયો છે એક આંદોલનકારી તરીકે કોંગ્રેસમાં જોડાવું અને કોંગ્રેસમાં ધારાસભ્ય બન્યા બે હાજર સત્તરમાં ડિસેમ્બરમાં અને ત્યારબાદ બે હાજર ની અંદર તેમણે ધારાસભ્ય પછી રાજીનામું આપ્યું હજુ તો બે વર્ષ કરતા ઓછો સમય રાજકારણમાં થયો છે ત્યારે પોતાનું જે વર્ચસ્વ છે વર્ચસ્વ જાળવવાની વાત સીધી રીતે હોય અને તેવા સંજોગોમાં જે રીતે રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની હાજરીમાં તેઓ જોડાયા હતા તે વખતે રાહુલ ગાંધી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા તેમની હાજરીમાં જોડાયા અને એક જંગી સભા ગાંધીનગરમાં કરી હતી તો તે જ રીતે અલ્પેશ ઠાકોર જ્યારે ભાજપમાં આવશે ભલે જંગી જાહેર સભા ન હોય પણ શક્તિ પ્રદર્શન પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ શક્તિ પ્રદર્શન નથી પણ કાર્યકરોનો પ્રેમ છે પણ સીધી રીતે રાજ્યસભાના સાંસદ બન્યા બાદ આવું આની પહેલા પણ કેટલા રાજ્યસભાના સાંસદો બની ચૂક્યા છે પણ જુગલજી ઠાકોરનું જે પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું ભાજપના જ કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા ભલે કોઈ મોટું ચારો ન હોય પણ કાર્યકરો હાજર રહ્યા ને જે ઉત્સાથી સ્વાગત થયું છે એ સ્પષ્ટ બતાવે છે કે આગામી દિવસોમાં ઠાકોર સમાજને અને ओबीसी સમાજની જે મત બેંક છે તેને લઈને ભાજપની રણનીતિ કેટલી સ્પષ્ટ છે અને તે પ્રમાણે બંને નેતાઓને સાથે લઈને ચાલશે ભાજપ જુગજી ઠાકોર રાજ્યસભામાં હશે ને અલ્પેશ ઠાકોર કેબિનેટમાં હશે તે પ્રકારની સ્થિતિ જોવાઈ રહી છે એટલે અલ્પેશ ઠાકોર પણ પોતે એટલી જ મહેનત કરશે અને પોતાનું સંતોષ પ્રદાન કરશે તેમાં કોઈ બેમત નથી અલ્પેશ ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે પણ તેમણે એ વાત સ્પષ્ટ કહી કે હું ખાલી બંધ બાણે ખેસ નથી પહેરવાનો કાર્યકરોની હાજરીમાં કાર્યક્રમો ઠાકોર સેનાના તેઓ પણ હાજર રહેશે અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોડાશે તે વાત પણ સ્પષ્ટ છે બ્રિજેશ એક સવાલ એ થાય કે મંત્રી બનાવવાની વાત છે આ ભાજપના નેતાઓને ખટક છે ખરી કારણ કે કોંગ્રેસના ત્રણ ત્રણ મંત્રીઓ જો કેબિનેટ મંત્રી બની જાય અને એક જે નેતા ધારાસભ્ય છે એમને રાજ્યકક્ષા યોગેશભાઈ પટેલને ને ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી બનાવો અને કોંગ્રેસથી સીધા જે આવે છે એને આપ ત્રણ ત્રણ આ ત્રીજા મંત્રી કેબિનેટ મંત્રી બની રહ્યા છે તો આ જે મેસેજ છે એ ખરેખર મુશ્કેલીરૂપ ભાજપના કાર્યકરો માટે મળશે ખરો બિલકુલ જનક એમાં કોઈ બિમત નથી કે ભાજપની અંદર જો તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે છે કેબિનેટ મંત્રી પદ આપે છે તો ખાલી મંત્રીઓ નહીં ધારાસભ્યોમાં પણ સીધી નારાજગી છે ધારાસભ્યોમાં પણ નારાજગી જોવાઈ રહી છે કારણ કે કોંગ્રેસમાંથી આવતા ધારાસભ્યોને જ્યારે કેબિનેટ મંત્રી પદની ઓફર કરવામાં આવતી હોય તો તે સીધી રીતે ભાજપના જે ધારાસભ્યો છે લાંબા સમયથી તે જો ત્રણ ત્રણ ચાર ચાર ટર્મથી જીતી રહ્યા છે શહેરી વિસ્તારોને બાદ કરતા જે ગ્રામ્ય વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે એ ધારાસભ્યો ભાજપની સાથે સાથે પોતાની મહેનતથી પણ જીતે છે શહેરી વિસ્તારના ધારાસભ્યોમાં એ વાત ભાજપ કહી શકે શહેરી વિસ્તાર તેમની મોટી મતબેંક અને ગઢ છે એટલે ત્યાં કોઈ ધારાસભ્ય પોતાના નામ ઉપર નથી જીતતો પણ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે ધારાસભ્ય બનતા હોય છે ત્યારે પોતાના નામથી અને ભાજપ આ ભાજપનું સંગઠન આ બંનેની મહેનતથી જીતતા હોય છે એટલે તે ધારાસભ્યો જે ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે તેમને ચોક્કસ એ વાતનો અણગમો રહે અને એટલા માટે જ છેલ્લા કેટલાક સમયથી ભાજપના દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો હોય તો તેમણે પણ રજૂઆત કરી છે કે દક્ષિણ ગુજરાત હંમેશા તમને જીત અપાવે છે તો દક્ષિણ ગુજરાતને કેમ પ્રતિનિધિઓ નથી આપવામાં આવતું આ રજૂઆત થઈ ચૂકી છે બરોડાના તમામ જે કહી શકાય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત બરોડાના જે ધારાસભ્યો છે તેઓ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી ચૂક્યા છે કે જ્યારે આગામી કેબિનેટનું વિસ્તરણ આવે તે સમયે બરોડામાંથી વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવે અને કેબિનેટમાં સ્થાન આપવામાં આવે તે પ્રકારની પણ વાત કરવામાં આવી છે તો બીજી તરફ જે સૌરાષ્ટ્ર ની તરફ વધુ ધ્યાન હોય તે પ્રકારની વાત ભાજપના ધારાસભ્યો કહી ચૂક્યા છે ઉત્તર ગુજરાતમાંથી પણ જેટલા ધારાસભ્યો છે તેમણે પણ એ સીએમને રજૂઆત કરી છે કે સૌરાષ્ટ્ર તરફ વધુ પડતું ધ્યાન છે અને તેના કારણે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત ત્યાં જે છે ધારાસભ્યોને એટલું પ્રાધાન્ય નથી મળતું દક્ષિણ ગુજરાત ધારાસભ્યોએ તો પ્રતિનિધિમંડળ સાથે ત્યાં સુધી કહ્યું જે સૂત્રો પાસેથી માહિતી મળી તે પ્રમાણે કે હંમેશા

પણ અંદર ખાને તમામ રજૂઆતો થઈ છે એવું નથી કે રજૂઆત નથી થઈ સીએમ સુધી તમામ રજૂઆત કરી છે તમામ ધારાસભ્યોએ પોતાની વાત રજૂ કરી છે અને તમામ મુદ્દાઓ પણ મૂક્યા છે પણ જે નિર્ણય છે એ અમિત શાહ અને નરેન્દ્ર મોદી લેવાનો હોય છે એટલે બીજા કોઈ પણ ધારાસભ્ય તેની અંદર કંઈ પણ કહી શકે તેમ નથી પણ ચોક્કસ રીતે ધારાસભ્યો અને મંત્રીઓમાં નારાજગી તો રહેવાની છે અને આગામી દિવસોમાં પણ એ વધુ વચ્ચે જો અલ્પેશ કેબિનેટમાં આવે છે જે પ્રમાણેના મેસેજ છે અને એમાં પણ ભાજપના જે હાલના નેતા છે તેમને પડતા મૂકીને જો તેમને લેવામાં આવે તો સ્વાભાવિક રીતે એક મેસેજ ખોટો સંગઠનમાં જતો હોય છે પણ ચૂંટણી છે રાજકારણ છે અને બે હજાર બાવીસને ધ્યાનમાં રાખીને ભાજપ તમામ નિર્ણય લે છે જી બિલકુલ બિલકુલ આભાર તો હવે જોઈએ છે કે કોણ અવાજ ઉઠાવે છે જ્યારે ધારાસભ્યોને કેબિનેટ મંત્રી નતા બનાવ્યા મંત્રી નતા બનાવ્યા ત્યારે વડોદરાના થી ચાર ધારાસભ્યો હલ્લા બોલ કર્યો હતો ત્યારબાદ યોગેશ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા ત્યારબાદ મધુ મધુશ્રીવાસ્તવી નિગમના ચેરમેન બનાવ્યા તમામ બાબતો છે હવે અલ્પેશ ઠાકોર કે જે ભાજપ સામે હલ્લા બોલ કરતા રહ્યા છે હવે એ જ ભાજપમાં આવી રહ્યા છે તો હવે જોઈએ છે કે કોણ કેવી રીતે વેલકમ કરી રહ્યા છે અલ્પેશ ઠાકોર દે